વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં હું તૃપ્તિ બેન વાલંબિયા આપનું સ્વાગત કરું છું. તો ચાલો ધોરણ 3 ની અંદર વિષય આસપાસ લેક્ચર 9 પાઠ 3 ધોરણ પણ 3 અને પાઠ પણ 3 કયો પાણી જ પાણી એના આપણે કારણો શીખીશું અને ટૂંકનો કેમ લખાય તે શીખીશું. તો ચાલો આજે મેં તમને એક કારણ મેં તમને જે પીરિયડ ગયો તેમાં શીખવાડ્યું હતું કે પાણીની માટલામાંથી ડોયા વડે લેવું જોઈએ, કારણ કે ઈ મેં તમને કહ્યું હતું. આજે બીજા બે કારણો શીખવાડું છું કે કારણ કેમ લખાય. તો પેલું છે ગામડામાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. આપણને પ્રશ્ન પૂછો નથી પણ શું કીધું છે કારણો આપણે સમજાવો. કારણ કે તો આપણે કારણ શું કામ ચોખ્ખું નથી રહેતું ઈ આપણે કરવાનું છે. ગામડામાં શું કામ નથી રહેતું જો ગામડામાં લોકો તળાવ કે નદી કિનારે કપડાં ધોવે છે. તો ગામડામાં જોઈએ છે ને લોકો નદી કિનારે કપડાં ધોવા જાય છે, માથે પોટલા બાંધીને પછી એમ વાસણ માંજે છે, વાસણ ઘસે છે, ઉકે છે, પણ ઢોરને નવડાવે છે. આવા બધા દ્રશ્યો તમે ટીવીમાં પણ જોયા હશે અને બહાર તમે નીકળો ત્યારે નદી કાંઠે જો આપણે લઈને જઈએ છીએ ઘણા રિક્ષાવાળા રિક્ષાઓ ધોતા હોય, કટારા ધોતા હોય, કારણ કે ત્યાં પુષ્કળ પાણી હોય એટલે ઢોરને નવડાવે છે અને કચરો ઠાલવે છે, તેથી પાણી ચોખ્ખું રહેતું નથી. તો આ એક કારણ આપણે સમજાવ્યું કહેવાય. તો એના પછીનો પ્રશ્ન છે આપણે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. કારણ કે આપણે શું કામ પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ કારણ આપણે સમજાવો. પાણી તો જો જવાબમાં શું લખ્યું છે, પાણી કુદરતી સંપત્તિ છે, પાણીને આપણે પોતે ઉત્પન્ન કરી શકતા નથી, વરસાદ આવે તો જ આપણને પાણી મળે. એટલે પાણી કેવી છે, કુદરતી ભગવાન દ્વારા મળેલી વસ્તુ છે. પણ તમારે પેપરમાં એવું લખવાનું નથી, પણ પર્યાવરણની ભાષામાં લખવાનું છે પાણી કુદરતી સંપત્તિ છે, તેને ગમે તેમ વેડફાય નહીં. ગમે તેમ વેડફી તો પાણી ફૂટી જાય તો પછી કેવી રીતના જીવન જીવવું શક્ય બને. તો પછી જુઓ સમગ્ર જીવન સૃષ્ટિ નું જીવન પાણી પર આધાર છે, નિર્ભર છે, એટલે આધાર છે પાણી પર. દરેક સૃષ્ટિને દરેક જીવોને પાણીની જરૂર પડે છે. આના પહેલાના લેક્ચરમાં પણ જોયું ને પાણીની જરૂર કોને કોને પડે, તો ઈ જ છે સમગ્ર જીવ સૃષ્ટિ પાણી ઉપર નિર્ભર છે. પાણી છે તો જ જીવ સૃષ્ટિ છે, પાણી વિના આપણે જીવી શકીએ નહીં, તેથી પાણીનો દુરુપયોગ કરવો જોઈએ. પાણી ક્યાંયથી મેળવો, પાણી ન હોય તો દૂર દૂર સુધી જવું પડે, એટલે આપણે આ પાણીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. આ આપણે એને કારણ સમજાવ્યું. હવે જો ટૂંકનો કેવી રીતે લખાય એ હું તમને કહું છું. ટૂંકનો છે ચોમાસુ, વરસાદની ઋતુ. ચોમાસાનું બીજું નામ શું છે, વરસાદની ઋતુ, જે અત્યારે ચાલુ છે. તો તમે આ ટૂંકનો તો ખૂબ જ સરસ રીતે લખી શકો ને કે ચોમાસામાં શું થાય એ બધું જ લખવાનું છે, પણ તમારી ભાષામાં નહીં, પર્યાવરણની ભાષા જેને સુંદર વાક્યો કહી શકાય એવી ભાષામાં લખવાનું છે. હું અહીંયા ગયો તો હું આમ કર્યું એમ ને, જે કેવી રીતના લખવાનું, તો કે ચોમાસાને અનુરૂપ અને વાક્ય રચના સુંદર અને સરળ હોવી જોઈએ. જો તો હવે જોઈએ કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે. શરૂઆત આપણે ક્યાંથી કરી, ચોમાસામાં શું થાય, તો કે જે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે, ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. આપેલા પણ મેં તમે કીધું ને આપણે ક્યાંય રોડ ઉપર ઘાસ લીલોતરી વાવવા જતા નથી, છતાં ઉભી નીકળે છે ને, તો દ્રશ્ય કેવું રળિયામણું થઈ જાય છે. લોકો શું કરે છે ચોમાસામાં, રેઇનકોટ ટોપી કે છત્રી ઓઢે છે. વરસાદથી બચવા લોકો શું કરે છે તમે જોતા જશો કે લોકોએ રેઇનકોટ પહેરીને જઈએ છે. ચોમાસામાં ખેડૂતો ખેતીની શરૂઆત કરે છે. આપણને ખબર છે કે અષાઢી બીજના દિવસે વાવણા થઈ જાય, વાવણી ખેડૂતો ત્યારથી જ ખેતીની શરૂઆત કરી દે. આ ઋતુમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી જેવા તહેવારો આવે. હવે આમાં ઘણું બધું લખી શકાય, આ તો આપણે આટલું જ લખાયું કારણ કે તમે હજી શરૂઆત કરો છો પર્યાવરણ ભણવાની. તેથી તો હવે તમને ઘણું તમને એમ ખબર પડવી જોઈએ હું ચોમાસા વિશે શું લખી શકું, કેટલું લખી શકું. તો ચાલો જો કીધું ને કે આમાં ઘણું બધું લખી શકાય, જો કે અહીંયા 3 તહેવારોના નામ લખાયા છે, પછી તમે વધારે પણ લખી શકો જે તહેવાર અષાઢ મહિનામાંથી શરૂઆત
થાય છે તે આ સંસ્કૃતિના તહેવારો તમે લખી શકો ગુજરાતી મહિના પ્રમાણે આજ આજ જે છે ગુજરાતી મહિના અષાઢ ત્યાસો એ ચોમાસાની ઋતુ છે તો ચાલો આ ઋતુમાં રક્ષાબંધન જન્માષ્ટમી દશેરા વગેરે તહેવારો આવે છે જો આવી તહેવારોની વાત છે હવે શું કરવાનું છે જો વધુ વરસાદ પડે તો શું થાય જો વધુ વરસાદને લીધે નદીઓમાં પૂર આવે છે નદીઓમાં પૂર આવે છે અને આપણને નુકસાન થાય છે નાના બાળકો પાણીમાં વરસાદ આવે એટલે તમે શું કરો છો તરત પહેલો વરસાદ પડે એટલે નાવાનું બંધ થાય પણ આપણે એવું નહીં લખવાનું આપણે શું લખવાનું નાના બાળકો પાણીમાં છકછકિયા કરે છે આકાશમાં કાળા કાળા વાદળો દેખાય છે અને વીજળી ચમકે છે આ તો ખૂબ સહેલું થયું આ તો બધાને ખબર હોય પણ લખવું કેવી રીતના સરસ રીતના આપણે ગોઠવીને લખવું આ ઋતુમાં પછી શાક ક્યાં ક્યાં થાય જો ભીંડો કારેલા તુરિયા ચોળા પછી કાકડી દૂધી જેવા શાકભાજી ખૂબ જ થાય છે તમે મેળામાં જાઓ ત્યારે જુઓ છો ને કે કાકડી ને ટમેટાની કાચી ડીશો ખાવા માટે ગોઠવી હોય છે એના સ્ટોર હોય છે ફ્રૂટ સલાડના પછી જો તો કે શાકભાજીના ઘણા લોકો કાચી કાકડી ખાતા હોય છે મકાઈ બહુ જ પાકે છે ચોમાસામાં તો મકાઈ શેકેલા ખાતા હોય છે ખૂટા છે ને કે હા એ ખાતા હોય છે પછી તો કે છે આવું બધું આપણને ખૂબ જ સરસ ખાવા પડે છે અને આ ઋતુમાં આ બધા શાક થાય છે કારેલાનું શાક તુરિયાનું ચોળા આ બધા શાકને ઓળખવાના અને એના નામ લખવાના વગેરે શાકભાજી આપણે ખાઈએ છીએ પછી માંડવી જેવા પુષ્કળ પાકો થાય છે આ થયો આપણે ચોમાસા વિશેનો ટૂંકનો તો આપણે ટૂંકનો કેમ લખાય એ જોયું નિબંધ નથી લખવાનો નિબંધ કોને કહેવાય જેમાં શરૂઆતમાં શું થાય વચ્ચે શું થાય અને પછી અંતમાં કેવી રીતના એ ઋતુ પૂરી થાય ગમે એ નિબંધ લખો તેમાં એવી રીતના હોય પણ આ ચોમાસાની ટૂંક નોંધ છે એટલે નાની લીટીમાં ઘણો બધો સમાડી દેવાનું છે અહીંયા આપણે 10 લીટી જેવું લખ્યું હશે પણ એમાં આખા ચોમાસાનું વર્ણન થઈ ગયું ચોમાસું આવે ત્યારે શું થાય પછી ક્યાં ક્યાં તહેવાર આવે પછી બાળકો શું કરે ચોમાસામાં કેવું વાતાવરણ હોય ચોમાસામાં ક્યાં શાકભાજી થાય અને ચોમાસામાં શું ખાવાની મજા પડે આ બધું આપણે અહીંયા લખ્યું તો આજે આપણે કારણો અને ટૂંકનો શીખ્યા તો આ બે કારણો અને ટૂંકનો તમે તમારી નોટમાં લખી લેજો અને નોટમાં લખી બાકી કરી નાખજો પહેલા બુકમાં લખો પછી સુંદર અક્ષરે બાકી બુકમાં લખો જેથી કરીને તમને આ પાક્કો થઈ જાય નોટ બનાવવાની છે અને આ બધું લખવાનું છે અસ્તુ